સમાચારોમાં આગળ વાત કરીએ મોરબી શહેરની, તો મોરબીમાં ફોર્મ ચકાસણી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વાખડ્યા હતા અને છૂટા હાથની મારામારી પણ થઈ હતી, જેમાં કોંગ્રેસ ભાજપના કાર્યકરો ગાહલ પણ થયા હતા. મોરબીમાં તાલુકા સદનમાં ફોર્મની ચકાસણી દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને બબાલ પણ થઈ હતી. પોલીસ દ્વારા બંને પક્ષના કાર્યકરોને અલગ કર્યા બાદ મામલો વધુ બિચકાયો હતો અને વાવડી રોડ ઉપર કોંગ્રેસના આગેવાન કનુભાઈ લાડવા અને તેમના ભાઈ હરિભાઈને કોઈ અજાણ્યા શખ્સે માર માર્યો હતો. હુમલામાં માથા અને પગના ભાજે ઈજાઓ પહોંચી હતી અને બંનેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સાંજના સમયે હજી તો મારા ઘરના ને મારા ઝેડ બે ઘરે આવ્યા, હજી ઘરે અને ચા પાણી બી નથી પીધા. જે ભેગા મારા ઝેડ બહાર ગયા એ ભેગા લાકડી છરી અને પાઇપોથી તરત જ મારા મારી ચાલુ કરી દીધી. કોઈ વાતચીત કાંઈ નહીં, મારા સાસુને પાડી દીધા, મને એકાદી લાકડી મારી. બરાબર 8-10 જણા હતા, હથિયારમાં હા લાકડી છરી હોકી અને પાઇપો હતી. મારીને સીધા તરત ભાગી ગયા, તોય પાછા વળતા વળતા મારતા ગયા. મારા જેઠને ઈંટોના ઘા કર્યા છે માથામાં, મારા ઘરનાને ઘા કર્યા છે. હરિદેવ લાડવા અને હરિદેવ લાડવા